દિલ્હીમાં વકીલ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલા લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરી પોલીસની બર્બરતાનો વિરોધ કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે વકીલો સવારે 11 કલાકે જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગના મુખ્ય દરવાજા પાસે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દિવસભર વકીલો લાલ પટ્ટી ધારણ કરશે. દિલ્હીની 30,000 કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં એક વકીલને ગોળી પણ વાગી હતી. હું બ્રિજેશ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. તાજેતરમાં દિલ્હીમાં જે ઘટના બની છે અને પોલીસ દ્વારા વકીલો ઉપર ગોળી છોડવાની અને મારવાની જે ઘટના બની છે તે અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. તેમજ નામદાર દિલ્હી હાઈકોર્ટના ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે કે પોલીસ ઉપર FIR ફાઇલ કરવાની અને જે કંઈ પણ જવાબદાર અધિકારી છે તે તમામ સામે પગલાં લેવાના એને અમે આવકારીએ છીએ. તેમજ આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમને બધાને ઇન્ટિમેટ કરવામાં આવેલા અને બધા જ બહારના વ્યક્તિઓએ મળી આજે પ્રોટેસ્ટ પાડવાનો છે. દિલ્હીમાં જે ઘટના બની છે તેના વિરોધમાં આજે લાલ પટ્ટી પહેરીને અમારે કાર્ય કરવાનું છે. તેમજ વધુ કોઈ ઇચ્છનીય અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવાની પણ અમે અપીલ કરીએ છીએ. પોલીસ અને વકીલ બંને કાયદાના એક સિક્કાની બે બાજુ હોય છે અને આવી જે કંઈ પણ ઘટના બની છે તે ફરીથી ન બનવી જોઈએ એવી અમારી ઈચ્છા છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. કાઉન્સિલે કહ્યું હતું કે ગુંડાગર્દી કરનાર વકીલોની ઓળખાણ કરવામાં આવી છે. આબિદ સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.